ઉપલેટામાં ભાગવત સપ્તાહમાં રૂકમણી વિવાહના પૂર્વ નગરપાલિકા પ્રમુખના ઘરેથી નીકળેલી જાનમાં બહોળે સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ટા શહેરના મોલા પટેલ નગર સામે વૃંદાવન ધામમાં શ્રી દાસી જીવન સત્સંગ મંડળ અને પોરબંદર મત વિસ્તારના લોકપ્રિય સાંસદ સભ્ય રમેશભાઈ ધડુક દ્વારા સુપ્રસિદ્ધ ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદાની ભાગવત સપ્તાહમાં તારીખ 29 મે રવિવારના રોજ રૂકમણી વિવાહનું ભવ્ય આયોજન કરાયું, જેમાં કન્યા પક્ષે આ કથાના મનોરથીઓ હતા, જ્યારે વર પક્ષે ઉપલેટા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયા તથા ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા પરિવાર હતો, જેમાં તેમના નિવાસ સ્થાન ડોબરિયા શેરી ખાતેથી 3000થી વધુ જાનૈયા સાથેની યાદવ કુળની એક જડેરી જાન નીકળી હતી, જેમાં આહિર સમાજના તેમજ અન્ય સમાજના ભાઈ બહેનોએ આહિર સમાજનો પરંપરાગત પોશાકો સોનાના ઘરેણા પહેરી જાનમાં જોડાયા હતા. ઉપલેટાના ઇતિહાસમાં ક્યારેય પણ ન નીકળી હોય તેવી આ ઐતિહાસિક જાનમાં શણગારેલ હાથી, અશ્વો, બગીયો, શણગારેલ બળદ ગાડાઓ, ખુલ્લી જીપો, ટ્રેક્ટર સહિતના વાહનોના વિશાળ કાફલો, ડીજે તેમજ ઢોલ નગારા બેન્ડ બાજા સાથ તાલે આ જાન ઉપલેટા શહેરના રાજમાર્ગ ઉપર ઢોલ નગારા સાથે બેન્ડ બાજાના તાલે આ જાન ઉપલેટા શહેરના રાજમાર્ગે ઉપર થઈ કથાના સ્થળે પહોંચેલ હતી. તે દરમિયાન રસ્તાઓ ઉપર ઠેર ઠેર આ જાડેરી જાનને જોવા માટે અને તેમાં જોડાવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ત્યારે આજના યુગના બાળકો અને મોટા શહેરમાં રહેતા લોકો માટે વર્ષો પહેલાં જે જાન જોડવામાં આવતી તેમાં કરવામાં આવતા શણગારો અને આયોજનો જોવા માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું, જેમાં કથા સ્થળે જાન પહોંચતા કન્યા પક્ષના રમેશભાઈ ધડુક, હકુભા વાણા, રવિભાઈ માકડિયા, વિપુલભાઈ ઠેસિયા સહિતના પરિવાર દ્વારા જાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બહેનોએ ચોકે ચોકે અને કથાના સ્થળે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી, તેમજ કામકંડી બ્રહ્મનો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન વિધિ કરવામાં આવી હતી. અર્શીભાઈ આહિર, વી ઇન્ડિયા ન્યૂઝ, ઉપલેટા.